મોંઘવારીના કારણે આમ નાગરિકોની કેડ ભાંગી ગઈ છે। રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ જિલ્લા દ્વારા જિલ્લા સમાહર્તાને અપાયું ધારદાર આવેદનપત્ર। ડીઝલ પેટ્રોલના ભાવો ઘટાડવા સહિતના મોંઘવારી મુદ્દે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ દ્વારા કરાયું ધારદાર વિરોધ। આવતીકાલે મુખ્યમંત્રી શ્રી કચ્છ આવી રહ્યા છે અને ભુજ અંજારમાં તેઓના પ્રોગ્રામ પણ છે, પણ પ્રજાને હાલની મોંઘવારીથી થતી તકલીફો સાંભળે તે માટે આજે ભુજ ખાતે જિલ્લા સમાહર્તાને રાજ્યના મુખ્યમંત્રીને સંબોધીને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા અપાયું આવેદનપત્ર। રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના અગ્રણી નરેશ મહેશ્વરી, હિતેશ મહેશ્વરી, માવજીભાઈ મહેશ્વરી તથા રમેશ ગરવા સહિતના અગ્રણીઓની આગેવાની હેઠળ આવેદનપત્રમાં જણાવાયું હતું કે ડીઝલ પેટ્રોલના ભાવ વધારવાને કારણે અનેક પ્રકારે મોંઘવારીએ માજા મૂકી છે। ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધી જતા જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓના ભાવો આસમાને પહોંચ્યા છે, તેનાથી આમ નાગરિકને જીવવું દુષ્કર થઈ ગયું છે। રાજ્યના મુખ્યમંત્રીને અપાયેલા આવેદનપત્રમાં ડીઝલ પેટ્રોલ પર લેવાતા કર માફ કરવાની માંગણી કરાઈ છે। આવેદન વખતે રાજુભાઈ મહેશ્વરી, વિશાલ પંડ્યા, રમેશ ગરવા, રાજી ભોઈયા, હુસેન થેબા, ઇકબાલ જત, રાજ મોરિયા, જાકબ જત, મણીલાલ વાઘેલા, રમેશ ગરવા, ભરત મહેશ્વરી, રાહુલ ધુવા, સંજુ મહેશ્વરી, દેવા મારવાળા, રજાક ઉઠાર, પંકજ નોરિયા, દિનેશ સિજુ, દેવાભાઈ, સુનિલ ફુલિયા, અશ્વિન જેપાર, પરેશ જેપાર, રાહુલ જેપાર, યોગેશ જેપાર, રાજેશ રોશિયા હાજર રહ્યા હતા। તો અગ્રણીઓ પૈકી નરેશભાઈ મહેશ્વરીએ જણાવ્યું હતું કે જ્યારે લોકડાઉન શરૂ થયું છે ત્યારથી આ દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈ મોદી પોતાની દાઢી વધાવે છે। અમે એ કહેવા માગીએ છીએ કે તમારી દાઢી વધારો નહીં, પણ જે સામાન્ય પ્રજા મોંઘવારીથી જે પીસાઈ રહી છે, પેટ્રોલ ડીઝલ અને રાધન ગેસના જે ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, એ ભાવ વધારો ઘટાડવામાં આવે એના માટે આજે કચ્છમાં સમગ્ર સંગઠન દ્વારા અમે બાબા સાહેબને સ્ટેચ્યુથી કરી અને જુબલી ગ્રાઉન્ડ સુધી ઊંટ ગાડી લઈ કરી અને આ સુતેલી જે સરકાર છે એ સુતેલી સરકારને હોશમાં આવો, ભાજપ સરકાર, ભાવ પેટ્રોલ ડીઝલના ભાવ છે એનામાં ઘટાડો, એ એક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। અને એ કાર્યક્રમ થકી આપના મીડિયાના માધ્યમથી અમે આ રાજ્યની સરકારને અને કેન્દ્રની સરકારને અમે અવાજ પહોંચાડવા માગીએ છીએ કે જ્યારે લોકડાઉન થયું અને લોકડાઉનમાં લોકોના ધંધા રોજગાર પડી ભાંગ્યા છે, ત્યારે તમે જે સતત ભાવ વધારો કરી રહ્યા છો, તમે તમારી પોલીસને પણ જે માસ્કના નામે જે દંડ તમે વસૂલ કરી રહ્યા છો અને પેટ્રોલ ડીઝલમાં જે રીતને ભાવ વધારા થઈ રહ્યા છે, એ ભાવ વધારા ઘટાડવામાં આવે, કારણ કે ધંધા રોજગાર બધા પડી ભાંગ્યા છે। એટલે આ અમારો અવાજ સરકાર સુધી પહોંચાડવા માટે આજે અમે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। અન્નનો અધિકાર નામનો જે આ તાયફો કરી રહ્યા છે, પણ જે એના મન મેલા છે એના કારણે, કારણ કે અન્નનો અધિકાર તો આજથી 40 વર્ષ પહેલાં જે તે સરકારે આપ્યું હતું અને આજે તાયફા કરીને કરોડો રૂપિયા સામાન્ય પ્રજાના જે તમે ટેક્સના પૈસાથી જે તમે તાયફા કરો છો અને તમારા મંત્રીઓ, તમારા અધિકારીઓ, તમારા પદાધિકારીઓને જે અહીંયા કને મોકલાવો છો, ફોટા પડાવો છો અને જે તમે ખર્ચા કરો છો, એ ખર્ચા પણ સામાન્ય પ્રજાના ટેક્સના પૈસા ઉપર જ ભારી હોય છે, ત્યારે અમે વિજયભાઈ રૂપાણી આવે છે એમને પણ એક વિનંતી કરી અને કાલે અમે એનો ટાઈમ પણ માંગવાના છીએ કે કચ્છની જે રીતની પરિસ્થિતિ છે, આજે પણ તમે જોયું હશે કે વન વિભાગ દ્વારા એવું એક જાહેર કરવામાં આવ્યું છે કે કચ્છમાં કોઈ પણ પવનચક્કીના કારણે મોર નથી મર્યા, પછી રાજ્ય સરકારે એવું કીધું કે ઓક્સિજનના કારણે કોઈ પણ માણસની કોરોનામાં મૃત્યુ નથી થઈ, આ એક ડંફાસ જે મારી રહ્યા છે એને અમે બતાવવા માગીએ છીએ કે સાહેબ તમે જ્યારે જીકે જનરલ હોસ્પિટલમાં આવ્યા હતા ત્યારે ત્યાં કને કેટલાય લોકો ઓક્સિજનના કારણે મૃત્યુ પામ્યા છે, પણ તમારી જ સરકાર છે, તમારા જ જે માણસો છે, એટલે મેં તુમ ચોર ઓર મેં સિપાઈ જેવો તમારો જે તાલ છે, કારણ કે કોરોનાના આંકડા જાહેર ન થાય, ઓક્સિજનના કારણે તમારી સરકારની બદનામી ન થાય, એના માટે જે તમે આ તડખટ જે રચી રહ્યા છો એનો અમે સખ્ત વિરોધ કરીએ છીએ અને કાલે અમે જવાબ માંગશું કે ઓક્સિજનના કારણે તમે કેમ કહો છો કે લોકોના મૃત્યુ નથી થયા, એ જવાબ પણ આવતીકાલે ચોક્કસ અમે માંગશું। આજરોજ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ જિલ્લાની સમગ્ર ટીમ, જેમાં કચ્છ જિલ્લાના
खूणे खूणे थी अमारा जे कार्यकर्ताओ साथे अन्य संगठनों अने अन्य जागृत कच्छना लोको साथे मड़ी अने अमे आ समय में एक सर्वोपरि प्रश्न केवा एवो मोघवारी छे ज्यारे कोरोनानी आवी महामारीनी स्थिति में ज्यारे माणसो पड़ी भांग्या छे, धंधा रोजगार पड़ी भांग्या छे, आजे एक टक खावानुं पर ज्यारे तकलीफ पड़ी गई छे त्यारे आ सरकार जे सूतेली सरकार छे जेना द्वारा सतत दिवसे ने दिवसे भाव वधारा थई रह्या छे ए भाव वधारा विरोध में ज्यारे पेट्रोल सोना आरपार पहोंची जाए, डीजल पहोंची जाए, आज आप जीवन जरूरियात रांधण गैस हो साबू थी लई अपनी जीवन जरूरियात जे वस्तुओं है बड़ी वस्तुओं में आज भाव वधारा धरखम थी गया है। एक बे रुपया नहीं पर सौ सौ रुपया या हज़ार हज़ार रुपया जटला वधारा थी गया है। त्यारे राष्ट्रीय दलित अधिकार मंच और सर्व संगठन साथ जागृत लोग साथ मड़ी अने अमे बाबा साहेबना स्टेच्यू पास थी फुलार करी अने जुबेली सुधी अमे एक रेली काढ़ी थी जेनामां बसो जेटली संख्या लोग जोड़ाया था। सर्वे एक ज अवाज है आ सूतेली सरकार होश में आए અને આ જે ભાવ વધાર્યા છે એ ભાવ વધારાને પાછળ આ સરકાર ફક્ત ને ફક્ત પોતાના તાયફાઓ પાછળ જ પોતાના ખર્ચ કરી રહી છે। તમે જોઈ શકો છો જ્યારે પીએમ કાર ફંડ નામે રૂપિયા ઉઘરાવવામાં આવે છે અને એની આરટીઆઈ મારફતે જ્યારે જાણકારી માંગવાની વાત કરવામાં આવે છે ત્યારે સ્પષ્ટ કહી દેવામાં આવે છે કે આરટીઆઈમાં નથી આવતું। એનું ક્યાં ને ક્યાં કારણ એ છે કે ઈ ફંડ ક્યાં ગયું એ પ્રજા જાણી ના શકે। બસ હું અહીંયાથી રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ વતી પ્રજાને એટલું જ જણાવીશ આ સરકાર ફક્ત ને ફક્ત પોતાના તાયફા પોતાના નેતાઓને આગળ વધારવાના કાંડ કરવાના એવા જ કાર્યો સાથે સંકળાયેલી છે। એને પ્રજા માટે કોઈ પણ પ્રકારની લાગણી નથી। જ્યારે જોઈએ કે રાધણ ગેસ જે આપણી જીવન જરૂરિયાત પ્રથમ જીવન જરૂરિયાત છે એનામાં દિવસે ને દિવસે 350 માંથી આજે 871 જેટલી રકમ વધી જતી હોય તો સ્પષ્ટ અને સીધી રીતિમાં આપણે જોઈ શકીએ છીએ કે આ સરકાર સંવેદનશીલના નાટક કરી રહી છે। બાકી એને કોઈ પણ પ્રકારની કોઈ પણ સંવેદનશીલતા પ્રજાલક્ષી છે જ નહીં એ જણાઈ રહ્યું છે। અષાઢી બીજની શુભકામના કચ્છી નવા વર્ષ અષાઢી બીજ નિમિત્તે દરેક કચ્છીજનોને શુભકામનાઓ। શબવાહિની તથા એમ્બ્યુલન્સ સેવા 24 કલાક રાહત દરે સેવાઓ। સંપર્ક 94-280-33-733 99-788-62-522 રાહત દરે એમ્બ્યુલન્સ સેવાઓ। શ્રી લોક સેવા સાર્વજનિક ટ્રસ્ટ રામકૃષ્ણ કોલોની મયુરી ગેરેજની બાજુમાં જીકે જનરલ હોસ્પિટલ પાછળ ભુજ કચ્છ। હેલ્પલાઇન નંબર 94-280-33-733 95-377-30-767। આ જાહેરાત નિઃશુલ્ક સેવા માટે છે।